हेलो नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 में अभ्यास करता बधा विद्यार्थियों स्वागत छे। आज आपणे तमारी सप्लिमेंटरी रीडर लेपविंग नो अभ्यास करवानो शुरू करीशुं। आज थी तमारू रीड नंबर 1 छे, द बर्डमेन ऑफ इंडिया। बर्डमेन ऑफ इंडिया विषे आपणे थोड़ीक वार एने वात करीए। पहला थोड़ीक बेसिक वात करी लऊं कि शुं तमे सुलेमान पटेल एवुं नाम सांभळ्युं छे? सुलेमान पटेल ए आपड़ा सुरेंद्रनगर ना आपड़ा थानगढ़ ना व्यक्ति हता अने ए एनिमल फोटोग्राफर हता, वाइल्ड लाइफ फोटोग्राफर हता, वन्य जीवों नो फोटो पाड़ता हता। तमने आजना समय में ए वात ने नवाई नहीं लगे कि प्राणी ना फोटा पाड़वा एटले वर्ल्ड फेमस केवी रीते होई शके। अत्यारे तमे डिस्कवरी के नेशनल जियोग्राफी केवी कोई चैनल जोता हशो तो नाना नाना प्राणीओ इवन के एमना पग एमनी मूवमेंट पण बतावामां आवे छे। एटला आधुनिक कैमेरा एटली आधुनिक सगवड़ो थई गई छे। उंदरने पकड़वामां आवे एना माथा पर एक माइक्रो कैमेरो फिट करवामां आवे, पछी एलईडी वाळो, पछी एने छोड़ी देवामां आवे। ए उंदरना दरमां फरतो फरतो ज्यां ज्यां जाय ते बहार बैठा बैठा लैपटॉपमां जोई शकाय, आवी आधुनिक टेक्निक छे। પણ જ્યારે આ ટેકનિક બિલકુલ ન હતી, પ્રાણીનો તો વળી ફોટો પડાય એવી કોઈને ખબર જ ન હતી, ત્યારે તેણે ગીરના જંગલોમાં ફરી ફરી મહામુસીબતે સિંહોના ફોટા પાડ્યા। તમે ક્યાંક સરકારી ઓફિસમાં કે ક્યાંક નવ સિંહ પાણી પીતા હોય એવો ફોટો ક્યાંક જોયો હશે, કદાચ ન જોયો હોય તો ફરીથી સર્ચ કરીને જોજો। અને એ ફોટો પાડેલો સુલેમાન પટેલે, અને એ આપણા થાનગઢના હતા। અને એને એ ફોટો જ્યારે વર્લ્ડ ફેમસ થયો, અંગ્રેજોનું રાજ હતું ત્યારની વાત છે, ત્યારે આ વ્યક્તિએ આખા દુનિયાનું ધ્યાન ખેંચેલું અને ભારતને ગર્વ અપાવેલું। આવો જ એક બીજો વ્યક્તિ છે જેનો આજે આપણે અભ્યાસ કરવાનું છે। આ ચિત્રમાં તમને જે દેખાય છે એ સલીમ અલી છે, ડૉક્ટર સલીમ અલી। એની બાજુમાં અહીંયા પક્ષી દોરેલું છે, એટલે આપણને એટલો તો આઈડિયા આવી ગયો કે પક્ષીની કંઈક વાત છે। અને પાછું ટાઇટલ છે બર્ડમેન ઓફ ઇન્ડિયા, ભારતનો બર્ડમેન એને નિકનેમ આપેલું, પક્ષીનો અભ્યાસ કરનાર માણસ। બાજુમાં પક્ષી આપ્યું છે અને એના પાર્ટ્સ આપ્યા છે, એને આપણે પછી જોઈશું, લેસનની શરૂઆત કરીએ। એ વ્યક્તિની થોડીક હિસ્ટ્રી આપેલી છે અને એણે શું અભ્યાસ કર્યો તે આપેલું છે। ચલો જોઈએ લેસન। There are many birds around us, whether it is a city or a village. આવેદન નો થાય ભલે ને શહેર હોય કે ગામડું, તમારી આસપાસ અરાઉન્ડ એટલે આસપાસ મેની બર્ડ્સ ઘણા બધા પક્ષીઓ હશે, હોય જ છે। ભલે ને તે ગામડું હોય કે શહેર હોય, તમારી આસપાસ ઘણા બધા પક્ષીઓ હોય છે। મોસ્ટ ઓફ અસ લાઈક વોચિંગ કલરફુલ બર્ડ્સ, આપણામાંના મોટા ભાગનાને આ રંગબેરંગી પક્ષીઓ જોવાનું ગમે। તમારા વાડામાં નાનકડું ઝાડ કે કંઈક હોય ને કદાચ કોઈ ચકલી કે કોઈ કલરફુલ બર્ડ આવી હોય તો ઓબ્વિયસલી તમે પણ જોવા અટકી ગયા હશો, ના અટક્યા હોય તો જોજો, એમની એક આખી દુનિયા છે પક્ષીઓની। હાવેવર ધેર વોઝ અ મેન હુ વોઝ સો ઇન્વોલ્વ ઇન ધ સ્ટડી, ફરીથી જોઈએ, દેર આર મેની બર્ડ્સ અરાઉન્ડ અસ વેધર ઇટ ઇઝ અ સિટી ઓર વિલેજ, ગામડું હોય કે શહેર આપણી આસપાસ ઘણા બધા પક્ષીઓ હોય છે। મોસ્ટ ઓફ અસ લાઈક વોચિંગ કલરફુલ બર્ડ્સ, આપણામાંના મોટા ભાગનાને આ રંગીન પક્ષીઓ જોવાના ગમે છે। હાવેવર જોકે દેર વોઝ અ મેન, જોકે એક એવો માણસ હતો હુ વોઝ સો ઇન્વોલ્વ એટલે રચ્યું પચ્યું રહેવું, સંડોવાયેલા રહેવું, મિનિંગ લખતા જજો મિત્રો। બીજો સિમિલર છે એનગ્રોસ્ડ, engrossed એનગ્રોસ્ડ એટલે ઇન્વોલ્વ, રોકાયેલા રહેવું। એક એવો માણસ હતો જે રોકાયેલો રહ્યો, ઇન ધેર સ્ટડી આ પક્ષીઓના સ્ટડીમાં, ધેટ હી વોઝ નિકનેમ્ડ, નિકનેમ એટલે ઉપનામ મળ્યું, તો બર્ડ મેન ઓફ ઇન્ડિયા,
આપણા બધાને અહીંયા ઉપર કહ્યું છે એમ આપણા બધાને કલરફુલ પક્ષીઓ જોવા ગમે છે, ખાલી જોવા ગમે છે, પણ એક એવો માણસ હતો જે આ પક્ષીઓના સ્ટડી એટલે અભ્યાસમાં એટલો બધો ઇન્વોલ્વ થયો, એટલો બધો રોકાયેલો રહ્યો કે તેને બર્ડમેન ઓફ ઇન્ડિયાનું ખિતાબ એવું ઉપનામ મળ્યું. અને તે નામ છે ધ નેમ ડૉક્ટર સલીમ મોઝ્યુદ્દીન અબ્દુલ અલી ઇઝ સિનોનિમસ વિથ બર્ડ્સ. તે પક્ષીઓની સાથે સિનોનિમ એટલે સમાન છે, એની આત્મકથા છે ધ ફોલ ઓફ અ સ્પેરો. ક્યારેક સમય મળે તો વાંચજો. એ પોતાની જાતને કહેતા આઈ એમ અ સ્પેરો, હું ચકલી જેવો છું. કોઈકે પૂછ્યું કે તમે કેમ એવું કહો છો, તા કે ચકલી કેટલી એક્ટિવ હોય, તો એ મોટી ઉંમરના થયા ત્યાં સુધી ખૂબ જ એક્ટિવ રહેતા, ચકલી જેટલું ખાતા, ચકલી જેટલું ઊંઘતા, અને ચકલીની જેમ સતત કામ કર્યા કરતા. એટલે એને એની બુકનું નામ ફોલ ઓફ અ સ્પેરો, ચકલીનું મૃત્યુ એવું પણ આપ્યું છે. આગળ જોઈએ. હી મેડ બર્ડ અ સિરિયસ પરસ્યુટ. તેણે પક્ષીઓને એક ગંભીર અભ્યાસ, પરસ્યુટ એટલે અભ્યાસ બનાવ્યો. વેન ઇટ યુઝડ ટુ બી મેર ફન ફોર ધ મોસ્ટ. આ મેરનો અર્થ થાય ઓનલી, એટલે ફક્ત, બીજા બધા માટે, એટલે આઝાદી પહેલાં અહીંયા જે રાજાઓ હતા, જે અંગ્રેજો હતા, તે બધા માટે પક્ષી એ મેર એટલે ફક્ત ફન, આનંદનું સાધન હતું. આનંદનું સાધન કયા અર્થમાં? ઉડતું, હલતું, ચલતું એક ઓબ્જેક્ટ હતું જેને નિશાનો તાકી અને તેને મારવાનો આનંદ લેતા હતા રાજાઓ, અંગ્રેજો, નવાબો વગેરે. એવા સમયમાં આ વ્યક્તિએ પક્ષીઓના અભ્યાસને એક સિરિયસ પરસ્યુટ, એક ગંભીર અભ્યાસનો વિષય બનાવ્યો. આજે કોઈ પક્ષીશાસ્ત્રમાં PhD કરે તો તમને નવાઈ ન લાગે કે એવું, કારણ કે એ દિશામાં લોકો ખૂબ આગળ વધી ગયેલા છે. પણ આ એ જમાનાની વાત છે જ્યારે પક્ષીઓ ફક્ત આનંદનું સાધન હતું, ત્યારે એણે ગંભીર અભ્યાસ કર્યો. ઓર્ફન, આગળ વધીએ. ઓર્ફન એટલે અનાથ, ઓર્ફન્ડ, અનાથ થયેલું. ભૂલી ગયા તો યાદ અપાવી દો મિત્રો, V1 V2 V3 ક્રિયાપદના રૂપો તમને યાદ હશે. આમાં વ આવે, રમવું, આમાં ય આવે અને આમાં લ આવે. રમવું, રમ્યું, રમેલું. ખાવું, ખાધું, ખાધું કરતા જમ્યું, જમેલું. વ, ય અને લ આવે એટલે ઓર્ફન્ડ એટલે અનાથ થયેલું. એટ અ વેરી યંગ એજ, ખૂબ નાની ઉંમરે અનાથ થયા. સલીમ અલી વોઝ બ્રોટઅપ બાય હિઝ મેટર્નલ અંકલ. બ્રોટઅપ એટલે ઉછેર કરવો, સમાનાર્થી તમે રેઈઝ લખી શકો, રેઈઝ અથવા તો બ્રીડ શબ્દ છે, બ્રીડ, એનું V2 થાય બ્રોડ, સોરી બ્રીડ થાય BRED, બ્રેડ. નરીશ, NOURISHED, નરીશ્ડ એટલે પોષણ કરવું, મોટા કરવું, ઉછેરવું. ખૂબ નાની ઉંમરે ઓર્ફન થઈ ગયા હતા, માટે સલીમ અલી વોઝ બ્રોટઅપ બાય હિઝ મેટર્નલ અંકલ. અંકલ એટલે કાકા, મામા, ફુવા, પણ મેટર્નલ અંકલ એટલે મમ્મી તરફના અંકલ એટલે મામા, અને પેટર્નલ અંકલ એટલે કાકા. બહુ ક્લિયર કરું, PATERNAL, પેટર્નલ એટલે પપ્પા તરફના, મેટર્નલ મમ્મી તરફના. હવે પૂછતા ને કે ફુવાને શું કહેવાય, ફેટર્નલ એવો શબ્દ નથી. નાની ઉંમરે અનાથ થયેલા સલીમ અલીનો ઉછેર તેના મામાએ કર્યો. એઝ અ ચાઇલ્ડ, બાળક તરીકે, સલીમ વોઝ ગીવન એન એક્સપેન્સિવ એરગન એઝ અ પ્રેઝન્ટ. સલીમ બાળક હતા ત્યારે હી વોઝ ગીવન, તેને આપવામાં આવી એક્સપેન્સિવ એટલે કિંમતી, મોંઘી, એરગન. એરગન એટલે બંદૂક હોય, પણ એ નાનકડા છરાથી ચાલતી હોય. તમે મેળામાં ફુગ્ગા ફોડવાવાળી બંદૂક જોઈ હશે, એને એરગન કહેવાય. એર પ્રેશરથી ગોળીને છોડે તે. એઝ અ પ્રેઝન્ટ, ભેટ તરીકે એને એક એરગન મળેલી. એન્ડ સ્પેન્ટ ઓલ હિઝ ટાઈમ શૂટિંગ સ્પેરોઝ અરાઉન્ડ ધ હાઉસ. અને તે તેના ઘરની અરાઉન્ડ આસપાસ સ્પેરોઝ એટલે ચકલીને શૂટિંગ એટલે ગોળી મારીને
વિતાવતા. બાળક તરીકે એના ફોરેનથી એક અંકલ આવેલા જેણે આને એક કિંમતી ગન આપેલી. તે ગનને લઈને ચારે બાજુ એના ઘરની આસપાસ ચકલીઓનો શિકાર કરીને સમય વિતાવતા. વન ડે હી નોટિસ, એક દિવસ તેને જોયું, નોટિસ એટલે જોયું, નોંધ્યું, દેટ વન ઓફ ધ સ્પેરોઝ હી હેડ શોટ, આ શોટ છે એ શૂટનું વિતરી છે, શૂટ ગોળી કે તીર મારવું, શૂટ શોટ શોટ. એક દિવસ તેને નોટિસ કર્યું કે એક સ્પેરો જેણે તેણે ગોળી મારીને પાડી છે, એક ચકલી, હેડ અ યલો થ્રોટ, તેનું ગળું, તેનો છાતીનો ભાગ યલો છે. અત્યાર સુધી જેટલી ચકલીઓનો શિકાર કર્યો એ નોર્મલ ચકલીઓ હતી, આ પીળા ગળાવાળી ચકલી છે. તો હી કુડન્ટ હોલ્ડ, કુડન્ટ હોલ્ડ, રોકી શક્યા નહીં. હિઝ ક્યુરિયોસિટી એટલે આતુરતા, ક્યુરિયોસિટી એટલે આતુરતા, એક શબ્દ છે, આઈ એન ક્યુ યુ આઈ એસ આઈ ટી આઈ વી ઈ એન ઈ ડબલ એસ, ઇન્સ્ક્વિઝિટિવનેસ, આતુરતાનું સમાનાર્થી છે, શબ્દ અઘરો છે, યાદ રાખશો, ઇન્સ્ક્વિઝિટિવનેસ. તે તેની આતુરતા રોકી શક્યા નહીં. એન અપ્રોચ્ડ, અપ્રોચ એટલે પહોંચ્યા, હિઝ અંકલ, તેના કાકા પાસે પહોંચ્યા. કાકા કાકા આ ચકલી જુદી કેમ છે, એનો કલર પીળો કેમ છે. હિઝ અંકલ વોઝ, સોરી, હિઝ અંકલ હુ વોઝ ઇક્વલી ક્લુલેસ, ક્લુ એટલે કડી અથવા માહિતી, એના કાકા પણ માહિતી વગરના હતા, એટલે કે તેને આ વિષય વિશેની ખબર ન હતી, જાણ વગરના હતા. ક્લુલેસ માટે પણ એક શબ્દ છે, ઓબ્લિવિયસ, ઓબ્લિવિઆઈ ઓ યુ એસ, માહિતી વગરનું, જાણ વગરનું. એના કાકા પણ આ વિશે જાણતા ન હતા. ટુક હિમ ટુ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, તેના કાકા, એના કાકા જાણતા ન હતા, તેને એટલે સલીમને બીએનએચએસમાં લઈ ગયા, ઇન હોપ ઓફ ફાઇન્ડિંગ એન આન્સર, આન્સર મળશે એવી આશાએ બીએનએચએસમાં લઈ ગયા. ધેર ધ ઓનરરી સેક્રેટરી, ઓનરરી એટલે માનદ સેવા આપનાર, શબ્દ યાદ રાખશો, માનદ, માનદ સેવા એટલે સાદી ભાષા મફત સેવા આપનાર, ઓનરરી સેક્રેટરી ડબલ્યુ એસ મિલાર્ડ, હુ ટોલ ધેટ ધ બર્ડ વોઝ અ યલો થ્રોટેડ સ્પેરો, એણે ચકલીને પીળા ગળાવાળી ચકલી તરીકે ઓળખી, એટલે એનું નામ આ છે એવું કહ્યું. મિલાર્ડ ઓલ્સો ટોલ્ડ હિમ અબાઉટ ધ વરાયટી ઓફ સ્પેરોઝ, મિલાર્ડે તેને એટલે સલીમને વરાયટી એટલે વિવિધ ચકલીઓ વિશે પણ જણાવ્યું, આ સિવાયની બીજી ચકલીઓ વિશે પણ જણાવ્યું. ધેટ ડે, તે દિવસે સલીમ ડિસાઇડેડ, સલીમે નક્કી કર્યું, ધેટ કે હી વોઝ ગોઈંગ ટુ બી એન ઓર્નિથોલોજિસ્ટ, તે દિવસે ચકલીઓ વિશેની આવી જાણકારી મેળવી એ દિવસે સલીમે નક્કી કર્યું કે તે ઓર્નિથોલોજિસ્ટ, પક્ષીશાસ્ત્રી બનશે, પક્ષી નિરીક્ષક બનશે, પક્ષીઓનો અભ્યાસ કરશે. નો વન વુડ હેવ ઇમેજિન્ડ ધાર્યું, કોઈએ ધાર્યું નહીં હોય, દેટ ધ બર્ડ શૂટર વુડ બીકમ અ બર્ડ લવર એન્ડ નેચર કન્ઝર્વેટર વન ડે, એક દિવસનો બર્ડ શૂટર, પક્ષીઓને શૂટિંગ કરનાર, પક્ષીઓને મારનાર, એ બર્ડ લવર, પક્ષી પ્રેમી, અને નેચર કન્ઝર્વેટર, કન્ઝર્વ એટલે સાચવવું, સંરક્ષણ કરવું, એટલે આનો શુદ્ધ ગુજરાતી શબ્દ છે સંરક્ષક, પ્રકૃતિનો સંરક્ષક બનશે અને પક્ષીઓનો પ્રેમી બનશે એવું કોઈએ ધાર્યું નહીં હોય. ઇન્ક્લિનેશન એટલે આ હવે એને નક્કી કર્યું છે કે તે પક્ષીશાસ્ત્રી બનશે, પક્ષીઓનો અભ્યાસ કરશે. હવે એ જમાનામાં પક્ષીઓનો અભ્યાસ કરવો અને એને વિષય બનાવવો એ આઉટ ઓફ બિઝનેસ હતું. તો પણ આનું વળગણ, આનું વલણ, આનો ઢણાવ એ તરફનો હતો. અહીંયા શબ્દ છે ઇન્ક્લિનેશન, ઇન્ક્લિનેશન એટલે રુચિ, રુચિ અથવા તો આપણે એને વળગણ કહીએ, વળગણ, ઘણાને વળગણ કે હું તો ડૉક્ટર બનીશ, પછી ગાંડાની જેમ મહેનત કરે
तो ये पहले थी जे होय एने इंक्लिनेशन अथवा एने खींचाव शब्द छे। आ विषय तरफ ए एवो खेंचायो। इंक्लिनेशन एंड चॉइस ऑफ अ नॉवेल, नॉवेल एटले नवू, नवीन कैरियर मेड्स सलीम्स लाइफ फुल ऑफ हार्डशिप। हार्डशिप एटले मुश्केलीओ। नवो विषय, नवा विषयनी पसंदगी अने नवा विषय तरफनु वळगण એ સલીમ અલીના જીવનમાં ખૂબ જ હાર્ડશિપ લાવ્યું, મુશ્કેલી લાવ્યું। નેક્સ્ટ પેજ પર જોઈએ મિત્રો। એઝ અ યંગ મેન સલીમ હેડ ટુ ફેસ યર્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ। અનએમ્પ્લોયમેન્ટ એટલે બેકારી, આગળથી અન કાઢી નાખો, એમ્પ્લોયમેન્ટ એટલે રોજગારી। જુવાન સલીમે ઘણા વર્ષો બેકારીમાં વિતાવવા પડ્યા, કારણ કે એનો રસ, એની આવડત એ એવા વિષય તરફ હતી જ્યારે એ વિષયનું મહત્વ ન હતું, અને નોકરીની તો વાત જ જવા દો। હી મૂવડ ટુ બર્મા, તે બર્મા ગયા। બર્મા એટલે અત્યારે તમે જેને મ્યાનમારથી ઓળખો છો તે। ટુ લુક આફ્ટર, ટુ લુક આફ્ટર એટલે સંભાળ લેવી, સમાનાથી થાય ટુ ટેક કેર, જતન કરવું, સંભાળ લેવી। ધ ફેમિલી માઇનિંગ, માઇનિંગ એટલે ખાણ, ખાણ અને ખનિજ હોય ને, ખુદ કામ કરીને કાઢે તે। ટિમ્બર એટલે લાકડું। બિઝનેસ, તેના ફેમિલીનો ખાણ અને લાકડાના બિઝનેસનું લુક આફ્ટર કરવા, સંભાળ લેવા માટે બર્મા ગયા। એના ફેમિલીમાંથી કોકનો બિઝનેસ હશે ત્યાં તેને મોકલવામાં આવે બર્મા। શેની સંભાળ લેવાની હતી? માઇનિંગ એટલે ખાણની, ટિમ્બર એટલે લાકડાની, આ બધું ક્યાં હોય? જંગલ વિસ્તારમાં હોય। આપણો લેસન છે એ થોડીક શોર્ટ સ્ટોરી છે, એના એના ઓટોબાયોગ્રાફીમાં એવું લખ્યું છે કે પક્ષીઓનું નિરીક્ષણ કરનાર આ યુવાન વ્યક્તિ કશું કામ કરતો ન હતો, પણ એનો આ વ્યવસાય કર્યા કરતો હતો। રોજ ઝાડોની વચ્ચે જઈને બેસી જાય અને ડાયરીમાં પક્ષીઓને જોયા કરે, એનું વર્ણન લખ્યા કરે। એટલે કોકે સમ પૂછ્યું કે આવો યુવાન છોકરો કમાતો નથી, તો એને જો સેટલ કરવો હોય તો એને લગ્ન કરાવી દો। એનું લગ્ન કરાવી દેવામાં આવે છે એનઆરઆઈ એક યુવતી સાથે, અને મલાડ વેસ્ટમાં એને એક કોટેજ આપવામાં આવે છે, સરસ મજાનું એક નાનકડું ઘર, જેની મલાડ વેસ્ટ તમે કદાચ ગયા હોય, દરિયા કિનારો અને ખૂબ જ જાડી છે, જંગલો જેવું છે। હવે આ કોટેજમાં તો ત્યાં રહીને તેણે પક્ષીઓનો અભ્યાસ ખૂબ જ શરૂ કર્યો, એટલે એ પરણેલો બેરોજગાર એવું લોકો એને મશ્કરીના અર્થમાં કહેતા। એટલે આગળ આપણે વાંચ્યું કે તેણે જુવાનીમાં ઘણા વર્ષો બેરોજગારીમાં કાઢ્યા, પછી એના ફેમિલી મેમ્બર્સ એને બર્મા મોકલી દે છે એની ખાણ અને લાકડાના બિઝનેસની સંભાળ લેવા માટે, કે એમ કરતા આ પરણેલો માણસ જો હવે સેટલ થાય તો, કંઈ ધંધો નોકરી કરે તો। પણ જંગલમાં મોકલેલા આ નેચરાલિસ્ટને તો મજા આવી જાય ને, ઇટ વોઝ અ રિવોર્ડિંગ એક્સપિરિયન્સ। રિવોર્ડિંગ એટલે બદલો આપે તેવું, આ તો ઉલટી મજા આવી ગઈ, એક્સપિરિયન્સ ફોર ધ નેચરાલિસ્ટ, પ્રકૃતિ પ્રેમી માટે આ તો રિવોર્ડિંગ એક્સપિરિયન્સ હતો। એઝ, કારણ કે દેર વેર એન્ડલેસ ઓપોર્ચ્યુનિટીઝ, એન્ડલેસ અનંત ઓપોર્ચ્યુનિટી તક, ફોર એક્સપ્લોરિંગ ધ ફોરેસ્ટ ઓફ બર્મા, બર્માના જંગલોને એક્સપ્લોર કરવાની, ફરવાની, ભ્રમણ કરવાની, ભટકવાની, ભમવાની, એન્ડલેસ એટલે અનંત ઓપોર્ચ્યુનિટી એટલે તકો મળી, તકો હતી। ત્યાં તો ખૂબ જ જંગલ હતા અને ખૂબ જ વનસ્પતિઓ હતી, ખૂબ જ વન્ય સંપત્તિ હતી, એટલે વાઇલ્ડ લાઈફમાં ફરવાની એને તો અનંત તકો મળી। હાઉ વિલ સલીમ અલી રિલેટ ઓલ હિઝ ઇન્ટરેસ્ટ એન્ડ કેરિયર, એના કેરિયરને કેવી રીતે રિલેટ કરશે?
જોઈએ શું છે આગળ સ્ટોરી. આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા, એટલે બર્માંમાં પણ એ કામના બદલે જંગલોમાં અને પ્રકૃતિના જ એ કરતા હોવાથી એને પછી પરત ઇન્ડિયા પાછા બોલાવી લેવામાં આવ્યા. સલીમ ટ્રાઈડ ટુ ગેટ અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ, ઓર્નિથોલોજિસ્ટ એટલે પક્ષીશાસ્ત્રી, વિથ ધ ઝુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, ભારતના ઝુઓલોજિકલ સર્વે, આ એક ડિપાર્ટમેન્ટ છે, ભારતના ઝુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાં પક્ષીશાસ્ત્રી તરીકેના જોબની પ્રયત્ન કર્યો મુંબઈ આવ્યા પછી. બટ વોઝ રિજેક્ટેડ, પણ તેને રિજેક્ટ કરવામાં આવ્યા, પસંદ ન કરવામાં આવ્યા, સિન્સ કારણ કે હી ડીડ નોટ હેવ એમએસસી ઓર પીએચડી ડિગ્રી, કારણ કે એની પાસે એમએચસી કે પીએચડીની ડિગ્રી ન હતી, આવડત પીએચડી કરતાં પણ વધારે હતી, પણ એમએસસી કે પીએચડીની ડિગ્રી ન હતી. સો હી ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર, વધુ અથવા આગળ, ટુ એક્વાયર એટલે ટુ ગેટ એટલે મેળવવું, તેણે આગળ ભણવાનું નક્કી કર્યું. શું મેળવવા? એલિજિબિલિટી એટલે ક્ષમતા મેળવવા માટે. કઈ ક્ષમતા? કે મને આવડત છે પણ મારું સર્ટિફિકેટ આ રહ્યું, એ સર્ટિફિકેટની ક્ષમતા, ફોર ધ જોબ માટેની એલિજિબિલિટી ક્ષમતા, અથવા તમે એને લાયકાત કહી શકો. લાયકાત મેળવવા માટે આગળ ભણવાનું નક્કી કર્યું. ભણવાની કોઈ ઉંમર ન હોય મિત્રો. સલીમ વેન ટુ જર્મની, સલીમ જર્મની ગયા એન્ડ ગોટ ટ્રેન્ડ, અને તાલીમ પામ્યા અંડર પ્રોફેસર ઇરવિન સ્ટેસમેન, અહીંયા શોર્ટમાં લખ્યું છે પ્રોફેસર ઇરવિન સ્ટેસમેન, એન્ડ એક્નોલેજ્ડ એટલે નામાંકિત ઓર્નિથોલોજિસ્ટ ઇન બર્લિન. બર્લિન એટલે જર્મનીમાં આવેલું છે, ત્યાં એક નામાંકિત ઓર્નિથોલોજિસ્ટ છે સ્ટ્રેસમેન ઇરવિન, એના નીચે એને ટ્રેનિંગ મેળવી અને ડિગ્રી લીધી. હાવેવર વેન હી કેમ બેક ટુ ઇન્ડિયા, જો કે તે ડિગ્રી લઈને ભારત પાછા આવ્યા ત્યારે, હી ફાઉન્ડ આઉટ દેટ, તેણે ખબર પડી કે દેર વેર સ્ટીલ હાર્ડલી એની ઓપોર્ચ્યુનિટીઝ ઇન ધીસ પ્રોફેશન. હાર્ડલી એટલે ભાગ્યે, આ વ્યવસાયમાં હજુ ભાગ્યે જ થોડીક તકો છે. અનધર મેન વુડ હેવ ગીવન અપ, ગીવ અપ એટલે લીવ, છોડી દેવું. બીજો કોઈ માણસ હોય તો તેને આ કામ છોડી દીધું હોત. ઇન ડિસગસ્ટ એટલે નફરતથી, કંટાળીને, નફરતથી, સૂગ ચડીને, ચીડ ચડાવીને, કે પહેલાં ડિગ્રી ન હતી એટલે નોકરી નથી મળતી, જર્મની જઈને ભણ્યા ને ડિગ્રી લીધી તો આ ડિગ્રીને, આ વિષયને, પક્ષીશાસ્ત્રના અભ્યાસની ઇન્ડિયામાં તો તકો જ નથી. બીજો કોઈ માણસ હોય તો તેણે કંટાળીને આ કામ છોડી દીધું હોત, બટ નોટ સલીમ, પણ સલીમે છોડ્યું નહીં. હી ડિસાઇડેડ ટુ ક્રિએટ ઓપોર્ચ્યુનિટી, તેણે ઓપોર્ચ્યુનિટી એટલે તક ક્રિએટ કરવાનું, સર્જવાનું ડિસાઇડેડ, નક્કી કર્યું, તક ઊભી કરીએ એવું નક્કી કર્યું. હી વેન ટુ BNHS, આપણે આગળ જોઈ ગયા, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, તે BNHS ગયા, એ જગ્યા છે જ્યાં એણે પેલી ચકલીની માહિતી લેવા માટે નાના હતા અને ગયા હતા. એન્ડ ઓફર્ડ હિઝ ફ્રી સર્વિસીસ ફોર કન્ડક્ટિંગ રિઝિયોનલ ઓર્નિથોલોજિકલ સર્વે. ફ્રી સર્વિસ ઓફર કરી કે હું BNHSમાં ફ્રી સર્વિસ આપીશ. શું કરીશ? તો કન્ડક્ટિંગ કરીશ રિઝિયોનલ રાજકીય ઓર્નિથોલોજિકલ સર્વે, પક્ષીશાસ્ત્રને લગતા સર્વે કરીશ. રિઝિયોનલ એટલે એની પેલી બુકમાં લખ્યું છે કે તેણે જ્યારે ઇન્ડિયા કમ્બાઈન હતું ત્યારે અફઘાનિસ્તાનથી લઈને શ્રીલંકા અને ગુજરાતથી લઈને આ બાજુ આસામના આગળ નહીં મ્યાનમાર બર્મા સુધીના પક્ષીઓનો અભ્યાસ કર્યો.
पक्षीओ ए क्यारे ब्रीडिंग करे, एनी उमर केटली, केटला ईंडा मूके, क्यां रहे, केवा प्रकारनो माळो बनावे वगैरह प्रकारनो सर्वे करीने ए सबमिट कर्यो, जेनी माहिती आजे आपणे जाणीए छे। એટલે એને તક ઊભી કરવા માટે ફ્રી સર્વિસ ઓફર કરી બીએનએચએસમાં। સૈયદ સલીમ, સલીમ કહે છે કે ઇટ ઇઝ સેલ્ડમ, સેલ્ડમ એટલે ભાગ્યે જ, એના માટે શબ્દ તમે હાર્ડલી એવું કહી શકો, હાર્ડલી વન ગેટ્સ એન ઓપોર્ચ્યુનિટી ઇન લાઈફ ટુ ડુ વોટ વન વોન્ટ્સ ટુ ડુ। સરસ ફકરો, અને આ ફકરાના બધા જ વાક્યો ખૂબ સરસ છે, ધ્યાન રાખશો। ભાગ્ય જ એવું બને છે કે વ્યક્તિને એવી તક મળે છે લાઈફમાં જે તે કરવા માંગતો હોય છે, એટલે અહીંયા વ્યવસાય કે નોકરીના અર્થમાં છે, વ્યક્તિ જે કરવા માંગતો હોય છે તેવી નોકરી કરવાની તક એને ભાગ્યે જ, એવું કામ કરવાની તક એને ભાગ્યે જ મળે છે। આઈ થિંક, સલીમ કહે છે, મને લાગે છે ધ બેસ્ટ રિઝલ્ટ આર ધોઝ, શ્રેષ્ઠ રિઝલ્ટ ત્યારે આવે વેન યુ આર ડુઈંગ સમથિંગ વર્થ વાઇલ, વર્થ વાઇલ એટલે યોગ્ય, તમે કંઈક યોગ્ય કામ કરી રહ્યા હોય, વિચ યુ એન્જોય ડુઈંગ, જે કામ કરવાની તમને મજા આવે, વિધાઉટ ધ મોટિવેશનલ મટીરિયલ રિવોર્ડ। મટીરિયલ રિવોર્ડ એટલે આર્થિક બદલો, મોટિવેશનલ એટલે પ્રેરણા, આર્થિક બદલાની પ્રેરણા એટલે ભાવના વગર હું આટલું કામ કરીશ તો મને આટલો પગાર મળશે, એવી ભાવના વગર કામ જો તમે કરો તો એમાં શ્રેષ્ઠ રિઝલ્ટ મળે। સલીમ એવું કહે છે, વાતને બરાબર સમજો, તમારો જે શોખ હોય, તમને જે ખૂબ જ ગમતી વસ્તુ હોય, એ જ વસ્તુ, એ જ બાબત, એ જ કામ જો તમને રોજગારી આપતું થઈ જાય તો એ કામ કરવા માટે તમને કોઈએ કહેવું ન પડે। ધારો કે તમને ડાન્સનો ખૂબ જ શોખ છે અને તમને કોઈ એક વ્યક્તિ રાખે છે ડાયરેક્ટર, કે તમને ડાન્સર તરીકે રાખવામાં આવે છે અને તમારો 1,00,000 રૂપિયા પગાર છે। હવે ડાન્સ કરવો એ તો તમારી મનપસંદ વસ્તુ હતી, અને જો તમને એ કરવાના પૈસા મળે તો તમે એમાં શ્રેષ્ઠ કામ કરો। આ પેરેગ્રાફ એવું કહે છે, એટલે સલીમને પક્ષીઓનો અભ્યાસ કરવો એ તો પહેલેથી નાનપણથી ગમતી વાત હતી, અને એટલે એ બીએનએચએસમાં જઈને ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરે છે પક્ષીઓ સાથે કામ કરવાની। આગળ જોઈએ, ઇટ વોઝ હિઝ સિન્સિયારિટી, તે એની નિષ્ઠા હતી, એણે એવું નિષ્ઠાપૂર્વક કામ કર્યું, એને ફ્રી સર્વિસીસની ઓફર કરી હતી, તમે જાણો છો આગલા પેરેગ્રાફમાં જોયું, તેમ છતાં એણે એવી નિષ્ઠાપૂર્વક કામ કર્યું, દેટ વોન હી મેની એવોર્ડ્સ એન્ડ મેડલ્સ, જેનાથી એણે ઘણા બધા એવોર્ડ અને મેડલ મળ્યા, ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ, આખી દુનિયામાંથી ઘણા બધા મેડલ્સ અને એવોર્ડ્સ મળ્યા, ઇન્ક્લુડિંગ જેમાં સમાવેશ થાય છે પદ્મશ્રી એન્ડ પદ્મ વિભૂષણ, પદ્મશ્રી અને પદ્મ વિભૂષણનો પણ એમાં સમાવેશ થાય છે।